આત્મવંદન મિત્રો હું હેમા વઢવાણા બ્લેસિંગ સ્ટીમ કટક ઓડિશાથી છું માસ્ટર રેવતી દેવી દ્વારા લખેલ પુસ્તક ન્યૂ એનર્જીના ઓડિયો નંબર ચોવીસમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે ગયા ઓડિયોમાં ધર્મના રૂપમાં આપણા દ્વારા પ્રોગ્રામિંગ થવાવાવાળી ઉર્જાઓના વિષયમાં વાત કરી હતી આજે આને હજી ઊંડું સમજતા આગળ વધશું તો વ્યાસ કહે છે કે હવે આપણે જાગીને વાસ્તવિકતાને જાણી ધર્મથી જોડાયેલા આચારો અને આદતોને છોડી પહેલી બાજુ જોવું છે ધર્મના વિશ્વાસોને છોડવાના છે કેમ કે તે વિશ્વાસોની સૃષ્ટિ કરવાવાળા આપણે પોતે જ છીએ અત્યાર સુધી આપણે જે સૃષ્ટિ કરી તેમાં જ ડૂબેલા રહ્યા હવે તેમને છોડવાનો સમય આવી ગયો છે છોડવું અઘરું છે પણ તેને છોડવાથી જ આપણા જીવનનો કંઈ અર્થ થશે ત્યારે જ સૃષ્ટિની રીત સરખી રીતે સમજવામાં આવી શકશે આપણા વિકાસ માટે કોઈ પણ મેસેજ જો આપણને મળે તો તેનું અનુકરણ કરવાથી તેને સિદ્ધ થવું પડે આ મેસેજ કદાચ આપણા વિશ્વાસથી વિપરીત પણ હોઈ શકે છે તેના અનુસરણથી તે સિદ્ધ થવું જોઈએ ઘણી વખતે આપણું મન સમર્થન આપે પણ આપણી આદતોને કારણે આપણે તેને ઇગ્નોર કરી દઈએ છીએ જો આપણું મન તેને અંગીકાર કરશે તો તેવું આચરણ કરવાથી તે સિદ્ધ થઈ શકશે એને જ તો બ્યાસ ઓપન માઇન્ડથી રહેવું કહે છે જો આપણે સહુ ઓપન માઇન્ડ રહેશું તો કોઈ પણ સંદેશ સીધો આપણા સંસ્કાર સુધી પહોંચી જશે રૂપથી તેની આદત રાખવાની કે અભ્યાસની જરૂર નહીં પડે તે આપણા અસ્તિત્વનો જ એક ભાગ બની રહેશે નાપસંદ અથવા તો જબરજસ્તીથી કોઈ પણ વસ્તુને છોડી દેવાની જરૂર નથી ઓપન માઇન્ડથી રહેવું જ ઘણું છે તેના પછી બધું પોતે જ સમજાઈ રહેશે તો વ્યાસ આને જ અલાવ કરવું કહે છે ધર્મમાં આપણે એટલા ફસાઈ ગયા છે કે એસેન્ટ થવાવાળા માસ્ટર્સ જ્યારે આપણી આંખો ખોલવા પ્રયત્ન કરે છે અને ચાર સારી વાતો કે અદ્ભુત પ્રદર્શન કરીને તમે ચાહો તો અમારા જેવા મહાન ઇન્સાન બની શકો છો તમે કોશિશ કરો એવું કહે છે તો તેમની વાતો સમજ્યા વિના જ તેમના અદ્ભુત કાર્યો જોઈ તેમની પૂજા કરવી શરૂ કરી દઈએ છીએ અને તેમને ભગવાન બનાવી દઈએ છીએ બધા જ ભગવાન છે તેવું કહેવાથી પણ ઉલટા તેમને જ ભગવાન બનાવવાની આપણી આદત છે આ આદતને જાણીને જ રામથા પોતાના શરીર દ્વારા આપણી સામે ન આવ્યા અને પોતાની દીકરીના શરીરમાં આવ્યા આ વિશાળ વિશ્વમાં જ્યારે કશું બોલવાવાળા જીવો રૂપો નહીં હોય તો આ વિશ્વનું શું અર્થ છે આવી રીતે કૌલત્વ દ્વારા પ્રશ્ન પૂછવાથી તો વ્યાસ કહે છે કે આ બધું પુનર્સૃષ્ટિની નીવ છે જેવી રીતે ઘર બનાવતા પહેલાં નીવ રાખવામાં આવે છે ઠીક તેમજ જેવી રીતે નિર્માણ માટે ઈટ અને સિમેન્ટ ભેગા કરવામાં આવે છે તેવી રીતે ધરતી પર નિર્માણ થયેલ ઉર્જા એકત્ર કરવામાં આવશે પછી તેની ઉપર દીવાર કરી ઘર બનાવવામાં આવશે આ બધું જ ન્યૂ એનર્જીમાં થવાનું છે આ સત્ય છે કે આપણે ધરતી પર ખૂબ જ કષ્ટો ઉપાડ્યા પણ તે સંઘર્ષો થકી આપણે જે એનર્જીની સૃષ્ટિ કરી તેમાં એક આશા અને બીજો છે પ્રેમ આ બંને પ્રકારની એનર્જીને માનવોએ પેદા કરી અને તેની સાથે સત્ય નામક એક ઉર્જાને ભેળવીને આ ત્રણ પ્રકારની ઉર્જાને એક પુનર્સૃષ્ટિની નીવના રૂપમાં આપણે અહીં લઈ જઈ રહ્યા છીએ તો વ્યાસ કહે છે કે આકાશમાં દેખાવાવાળા નક્ષત્રો ગેલેક્સી અને વિશ્વ આગની દીવારને પાર કરી આવ્યા પછી અમે જે સૃષ્ટિની રચના કરી છે આ બધું તેની જ નીવ છે આ પુનર્સૃષ્ટિને આગળ વધારવા માટે આ ઈટ સિવેન્ટ જેવી ઘણી અનેક ઉર્જાઓની ધરતી ઉપર સૃષ્ટિ કરી છે તો ચાલો જોઈએ કે માનવ દ્વારા આ બધું કેવી રીતે શક્ય થયું તેમાંની એક છે આશાની એનર્જી ખૂબ બધા સંઘર્ષોનો સામનો કરવાવાળા આપણે લોકો અંજામ થઈને પણ આ સૃષ્ટિની મદદ કરી રહ્યા છીએ ખૂબ બધા કષ્ટો ઝેલીને પોતાની જન્મ પરંપરાને પૂર્ણ કર્યા વિના શું સારું કરીએ છીએ આપણે આ સૃષ્ટિ માટે ચાલુ સમજીએ એક નવી ઉર્જાની સૃષ્ટિ થઈ છે તેનું નામ છે આશા આ આશા નામની ઉર્જાની સૃષ્ટિ કેવળ ધરતીના માનવો દ્વારા જ કરવામાં આવી છે એ કેવી રીતે થોડું સમજીએ આગની દિવાલ પાર કરીને આવ્યા પછી અને ધરતી પર આવતા પહેલાં આપણે જે ઈચ્છતા હતા તે તરત થઈ જતું હતું પણ અહીં આવ્યા બાદ એટલે કે ધરતી પર આવ્યા પછી કંપનનો તેજ ઓછો થવાથી આપણે જે ઈચ્છા કરીએ અને સંકલ્પ પણ કરીએ પણ એ થવામાં સમય લાગે છે જ્યાર સુધી એ કામ ન થાય ત્યાર સુધી આપણા મનમાં શંકા રહે છે કે તે થશે કે પણ નહીં એનર્જીના સ્લો મોશનને કારણે આ પરિસ્થિતિ આપણા ભીતરમાં રાહ જોવા માટેની એક પોઝિટિવ ઉર્જાને પેદા કરે છે અને તે પોઝિટિવ થઈને રાહ જોવી તેનું નામ જ આશા છે પાછલા જન્મમાં કરેલ કર્મોનો આ જન્મમાં અનુભવ થવાથી આપણને ખૂબ જ દુઃખ થાય છે આપણે વિચારીએ આ કષ્ટોની ચાહના આપણે તો નહોતી કરી પણ આપણા કર્મોને કારણે જ આ કષ્ટો આવ્યા છે આપણે તે કર્મોના વીતી જવાની આશા રાખીએ અને શાંત અને સુખી જીવન થવાની આશા રાખીએ આ આશા આપણને સંઘર્ષોને પાર કરવાની હિંમત આપે છે આ કેવળ માનવો દ્વારા જ નિર્માણ થઈ શકે છે માનવના રૂપમાં સૃષ્ટિને આપણે આ એક ગિફ્ટ આપી છે આશા ઉત્પન્ન થવાથી જાગ્રત અવસ્થામાં અજ્ઞાની હોવાથી પણ અંદરની ચેતનામાં એટલે આપણા ભીતરમાં આપણને ખબર હોય છે કે આપણને જે જોઈએ તે થઈ શકે છે આ વિશ્વાસથી જ પહેલી બાજુથી લાઈન લગાડીને અહીં ધરતી પર આપણે આવ્યા અને તે જ ધૈર્ય અને રાહ જોવી જ આશા બની ગઈ હવે આગળ આપણે પ્રેમની ઉર્જાના વિષયમાં સમજશું તો બ્યાસથી જ્યારે સેક્સના વિષયમાં પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે આને હું એક વાર્તાથી શરૂ કરીશ એ કહે છે કે પહેલી બાજુ શૃંગારના વિષયમાં ખૂબ વાતો થાય છે દેવી ભાગવતમાં મણી વર્ણન છે તેમાં લખેલ કે ચિંતામણી નગરની પાસે ચાર મંડપ છે જેમાં એક શૃંગાર મંડપ છે દેવી તેમાં પોતાના મંત્રીઓની સાથે શૃંગારના વિષયમાં ચર્ચા કરે છે એટલે આ બધું ત્યાં એક સાધારણ સબ્જેક્ટની જેમ ચર્ચા થાય છે સેક્સના ક્રિયાકલાપોની ત્યાં ચર્ચા નથી કરતા એટલું જ નહીં અમારા સેક્સમાં ભાગ લેતા સમયે તે આપણી સામે જ હોય છે અને આપણને જોઈને હસી રહ્યા હોય છે જ્યારે એકબીજાને ગમવાવાળા લોકો સેક્સમાં ભાગ લે છે તો અદ્ભુત ઊર્જા પેદા થાય છે તે કોઈ બી હોઈ શકે છે સ્ત્રી અને પુરુષ અથવા તો સ્વલિંગ સંપર્ક પણ હોઈ શકે છે જ્યારે પહેલી બાજુવાળાઓ આપણા માનવ શૃંગાર અને શૃંગારના વિધાનને જોવે છે તો આ બધું તેમને ખૂબ જ રમૂજી લાગે છે એટલે તેમને આ બધું જોવે રાખવું બહુ ગમે છે પણ જોતા સમયે તેમની ભાવના જુદી હોય છે માનવો દ્વારા પોતાના સાથી માનવોને આ પ્રક્રિયા કરતા જોઈને જેવી ભાવના ઉત્પન્ન થાય તેવી ભાવના નથી હોતી તે આપણા ફિઝિકલ સ્ટ્રકચરને નથી જોતા તે પ્રક્રિયામાં ભાવનાઓના રૂપમાં ઉત્પન્ન થવાવાળી ઉર્જાને તે જોવે છે તે સમયે આપણા દ્વારા ઉત્પન્ન થયેલ કંપનને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે પ્રેમ અને કોમલતા તે બધું તેઓને વિચિત્ર અને સારું લાગે છે પ્રથમ રાજા અને રાણી એનર્જી સ્પિરિટના રૂપમાં પેદા થયા એટલે કે તેઓ એક એનર્જી સ્પિરિટના રૂપમાં હતા જેને આપણે ધરતી પર લઈને આવ્યા માનવ સેક્સથી સંતાન ઉત્પન્ન થાય અથવા ન થાય પણ એક વિશેષ ઉર્જા અને વિશેષ પ્રેમ ઉત્પન્ન થાય છે આવી રીતે જન્મ લેવાવાળી ઉર્જા કોહરાની જેમ હવામાં ભળી જાય છે અથવા તો પાતળી થઈ જાય છે તેને જ એન્જલ્સ એકત્ર કરી લે છે અને તેને નવા વિશ્વમાં નવી સૃષ્ટિ માટે યુઝ કરે છે આપણે આ સમયમાં પણ એક નૂતન વિશ્વની સૃષ્ટિ કરી રહ્યા હોઈએ છીએ પ્રેમથી ઉત્પન્ન થવાવાળી આ ઉર્જા પુનર્સૃષ્ટિના નિર્માણમાં વાપરવામાં આવે છે અને એ ઉર્જા સૌથી વધારે સામર્થ્યવાળી હોય છે અગ્નિની દિવારને પાર કરી શૂન્યથી હવે પુનર્સૃષ્ટિને બનાવી રહ્યા છીએ એકના એક દિવસે પ્રથમ સૃષ્ટિ પુનર્સૃષ્ટિના ભીતરમાં આવી રહેશે પુનર્સૃષ્ટિમાં કામ લાગવાવાળી અત્યંત મહત્વપૂર્ણ ઉર્જા પરસ્પર પ્રેમને કારણે પેદા થાય છે આ બધું રાક્ષસ પ્રેમ રેપ અથવા યાંત્રિક પ્રેમના વિષયમાં નથી અસલ કોમલ પ્રેમના વ્યક્તિકરણથી જન્મ લેવાવાળી ઊર્જાના વિષયમાં બોલવામાં આવ્યું છે જ્યારે શૃંગારમાં પ્રેમ નથી હોતો સામેવાળા સાથે જબરજસ્તી થાય છે અથવા રેપ કે યાંત્રિક રૂપમાં થાય છે ત્યાં પણ ઊર્જા એકત્ર થાય છે પણ તેનાથી આકર્ષિત થવાવાળા એ એન્જલ્સ નથી હોતા કે જેની સાથે મળીને આપણે કામ કરવાના હોય છે આ બીજા પ્રકારના જીવોને આકર્ષિત કરે છે જેને આપણે અંધકારના જીવો કહીએ છીએ તેવા જીવોમાં આ ઉર્જા આહારના રૂપમાં ઉપયોગ થાય છે આનો ભોગ કરીને તે બલવાન થાય છે એટલે જ્યારે પણ આપણે સેક્સમાં ભાગ લઈએ ત્યારે આ વાતથી ગભરાવાની જરૂર નથી કે તો વ્યાસ જેવા પહેલી બાજુવાળાઓ આપણા બેડરૂમમાં આવી જશે કાંતિજીવ કે પછી અંધારાના જીવો કોઈને કોઈ તો અવશ્ય જ આવશે ધરતી પર આપણે આપણા જીવનનો આખરી ગ્રંથ કે અંતિમ અધ્યાયને પૂરો કરવા આવ્યા છીએ જે કર્મ બાકી રહી ગયા છે તેને પૂરા કરી સમજોતા નિભાવવા અહીં આવ્યા અને તે જ કરતા આવ્યા જેની સાથે આપણા કર્મ બંધન છે તેની સાથે જ મળ્યા કોઈ પણ જન્મ આપેલ મળવાનું વચન અને તે કર્મનો સંબંધ જ એક જન્મમાં આપણને એક એવા વ્યક્તિ પાસે ખેંચીને લઈ જશે કે જેનો મુખ પરિચય પણ ન હોય અને તેમની પાસે ખેંચીને કમથી કમ પાંચ મિનિટ સુધી વાતો કરાવશે જીવનના જૂના ગ્રંથોને પૂરા કરી આખરે હસ્તાક્ષર કરતી વખતે ઘણાને દુઃખ અને કંઈક ખોઈ જવા જેવી ભાવના મહેસૂસ થાય છે પણ એક વાત તો સ્પષ્ટ છે કે જેટલી જલ્દી જૂની પુસ્તક સમાપ્ત કરીશું તેટલી જલ્દી જ નવી પુસ્તકની શરૂઆત થઈ શકાશે એટલે જ આપણે સૌએ આ સમયમાં જન્મ લીધો છે આપણા દ્વારા આચરણ માટે એક નવા પુસ્તકનું માર્ગદર્શન કે તેના પાનાઓ કશું જ નથી માટે જેને જે જોવે તે લખી શકે છે આપણી જીવનયાત્રામાં આપણે સહુ તે જ બનતા જશું તો મિત્રો આવતા ઓડિયોમાં આપણે આપણા માર્ગદર્શકો અથવા ગાર્ડિયન એન્જલ્સના વિષયમાં વધુ આગળ જાણશું આજ માટે આટલું જ ધન્યવાદ